बीजू जे आपणुं चित्र छे ए मकाननुं छे, तो मकानमां पण आपणे अगाउ जे वात करी ए प्रमाणे रंगो पूरवाना रहेशे। तो एमां तमने ख्याल छे मुजब त्रिकोणमां आपणे लाल रंग पूरीशुं, तो त्रिकोण अहींया छे ने एटले आपणे त्रिकोणमां लाल रंग पूरवानो रहेतो नथी। चोरसमां लीलो छे तो आपणे शुं करीशुं, लीलो रंग लई लईए चोरसमांथी। तो चलो लीलो रंग लई लीधो छे आपणे। हवे लीलो रंग क्यां पूरवानो कीधो छे विद्यार्थीओ आपणने? ચોરસમાં। તો ચોરસ અહીંયા છે તો અહીંયા આપણે લીલો રંગ પૂરીશું। આવી રીતે તમારે પોતાની સ્વાધ્યાય પોથીમાં અહીંયા રંગ પૂરવાનો છે। પછી ગોળમાં કીધો છે આપણને પીળો રંગ, તો અહીંયાથી પીળો રંગ એટલે તમારે તમારા પાસે રહેલો પીળો રંગ લઈ લેવાનો છે। અહીંયા તમારું જે ગોળ છે ત્યાં પીળો રંગ પૂરી દેશો। હવે ત્રિકોણ છે, ત્રિકોણમાં આપણે લાલ રંગ પૂરવાનો, તો ત્રિકોણ છે એ આ જે છે અહીંયા આપણને આપેલું છે ત્રિકોણ છે અહીંયા, તો આવી રીતે તમે ત્રિકોણમાં લાલ રંગ પૂરી દેશો કે જેથી કરીને આપણું ચિત્ર સરસ થઈ જાય। હવે આગળ જોઈએ લંબચોરસ, તો લંબચોરસમાં પૂરવાનો છે આપણે વાદળી। તો વિદ્યાર્થી મિત્રો વાદળી રંગ લઈ લઈએ આપણે અહીંયાથી। ચલો તો વાદળી રંગ આપણે પૂરી દઈશું। આ પ્રમાણે તમારે વાદળી રંગ પૂરવાનો છે। તો જે જે પણ લંબચોરસ બને છે ત્યાં આગળ તમારે આ રીતે વાદળી રંગ પૂરી દેવાનો છે। હવે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવશે તો અહીંયા આપણું જે ચોરસ છે એ ચોરસમાં આપણને કીધો છો લીલો રંગ, તો લીલો રંગ આપણને ચોરસમાં પૂરવાનો, આ પણ એક ચોરસ થાય છે એટલે આપણે આ રીતે પણ અહીંયા ચોરસમાં રંગ પૂરવો પડશે। તો આ રીતે પણ પૂરી શકાય છે, અથવા તો અહીંયા તમે આપણે આ જોવા જઈએ આમ તો આ લંબચોરસને ચોરસ પણ બને છે, તો તમે બીજો રંગ પણ પૂરી શકો છો, પરંતુ આપણે અહીંયા ખાસ લીલો રંગ પૂરીશું અને પછી કાળા કલરથી એની આપણે બોર્ડર દોરી દઈશું કે જેથી કરીને આપણું જે ચિત્ર છે એ સ્પષ્ટ દેખાશે। આવી રીતે તમારે બોર્ડર બનાવી દેવાની। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું આપણું મકાનનો કામ પૂર્ણ, બરાબર છે? તો આ રીતે તમે આ રંગ પૂરશો। એના પછી વિદ્યાર્થીઓ આપણને આપ્યો છે મોર, તો મોર પણ આપણે જોઈ લઈએ। મોરમાં પણ આ રીતે જ રંગ પૂરવાનો છે, આ મોરમાં તમે સરસ રંગ પૂરજો અને એ પછી આ મોર મને તમારે મોકલવાનો છે પૂરીને ફોટો પાડીને। તો આવી રીતે અલગ અલગ આપણને અહીંયા ચિત્રો આપેલા છે, એમાં તમારે સૂચના મુજબ રંગો પૂરવાના છે। યાદ રાખજો ત્રિકોણમાં લાલ, ચોરસમાં લીલો, ગોળમાં પીળો અને લંબચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે। અહીંયા પણ વિદ્યાર્થીઓ પ્રશ્ન બેમાં આકાર અને રંગ બદલાય છે, બરાબર છે? સૂચના મુજબ ગણો અને રંગ પૂરો, તો તમારે બાજુમાં જોઈ શકો છો કે આકાર ત્રિકોણ છે એમાં લીલો રંગ પૂરવાનો છે અને કેટલા ત્રિકોણ છે એ ગણવાના છે। તો તમારે ત્રિકોણ ગણવા માટે સૌથી પહેલાં તો શું કરવાનું, તમારી સ્વાધ્યાય પોથી ખોલવાની અને એમાં જોઈ લેવાનું કે કેટલા ત્રિકોણ છે। આપણે અહીંયા જોઈ લઈએ છીએ કેટલા ત્રિકોણ છે, તો ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, ફરીથી જોઈ લઈએ આપણે, સોરી આ માથાના ભાગે એક ત્રિકોણ, એક નાક બે, મોઢું ત્રણ, પગ એક ચાર, અહીંયા પાંચ, આ છ, આ સાત। તો આપણને અત્યારે સાત જગ્યાએ ત્રિકોણ દેખાય છે, તો તમારે આ ત્રિકોણની જે સંખ્યા છે એ તમારે બાજુમાં આપેલા ચોરસમાં કોષ્ટકમાં લખવાની છે। તમારી સ્વાધ્યાય પોથીમાં તમને ચોરસ આપેલું હશે જેમાં આ તમે લખવાનું, તમારે લખવાનું છે કે જેથી કરીને તમે તમારું આ કાર્ય પૂર્ણ કરી શકો। એવી રીતે આગળ શું ગણવાનું કીધું છે આપણને, લાલ રંગ જે છે એ ચોરસમાં પૂરવાનો છે અને ચોરસના જે ખાના છે એ તમારે અહીંયા ગણવાના છે। તો આવી રીતે તમે આ રંગ પૂર્ણ કરશો અને મને એના ફોટા મોકલશો। પછી એના પછી છે બીજામાં બાળકો, એમાં પણ અલગ અલગ જો રંગ આપેલા છે વિદ્યાર્થીઓ। ખાસ મહત્વની વસ્તુ એ છે કે તમારે આ સમજવાનું છે કે શું કરવાનું છે આમાં, તો ખ્યાલ આવતો હશે કે તમારે અહીંયા રંગ પૂર્ણી કરવાની છે, બરાબર છે? અને કેટલા ચોરસ છે, કેટલા ગોળ છે, કેટલા લંબગોળ છે
अथवा तो केटला लंबचौरस है बधुं गणीने तमारे काम करवानुं छे। हवे तमने प्रश्न त्रण आप्यो छे, प्रश्न त्रण आपणे जोईए। तो प्रश्न त्रण में खूणा गणो अने अंक साथे जोड़ो। तो खूणा गणवाना छे अने अंक साथे जोड़वाना छे, तो आपणे जोई लईए केवी रीते खूणा गणीशुं अने केवी रीते जोड़ीशुं। तो चलो जोई लईए आपणे जीरो खूणा। तो जीरो सामा हो विद्यार्थी, ज्यारे कोई आकृति ने एक पण खूणो न हो तो त्यारे ए जीरो खूणो धरावे छे एवुं आपणे कही शकीए।